નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસી રહેલા અનાધાર વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો શિલ્ડ મેડલ. માગરોળનું ઘેડ પંથક બેટમાં ફેરવાયું. ઉપરવાસના જૂનાગઢ માણાવદર વંથલી વિસ્તારના પાણી પહોંચ્યા ઘેડમાં. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલરની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત. સાબરકાંઠા જિલ્લાના પ્રાતિના ઘડી ગામ પાસે આવેલી ખારી નદીમાં નાહવા પડેલા 5 બાળકોમાંથી 1 બાળકનું નદીમાં ડૂબી જવાથી મોત. ચોમાસામાં નવદાનો નિનાય ધોધનું અનુપમ સૌંદર્ય સોરે કરાએ ખીલ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીના ભોખી નજીક આવેલા ભાદરબ્યા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીની આવક. ગામભોઈ હાઈવે બસ સ્ટેશનના સર્વિસ માર્ગો પર ગાબડા પડતા વાહન ચાલકો પરેશાન. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારી વિરોધ કરાયો. દહેગામ તાલુકાના રખિયાલ ખાતે આવેલા વરવાડા રામજી મંદિર ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવના અધ્યક્ષસ્થાને પરિવર્તન સંમેલન યોજાયું. વરસાદી છાંટા સાથે વીજળી ડૂલ થતા અમીરગઢમાં વારંવાર વીજળીના ધાંધિયાથી લોકો તસ્ત આવી ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ડાંગ વહીવટીતંત્ર એલર્ટ બન્યું. સંતરામપુર અને કડાડા તાલુકામાં ચોમાસાની સિઝનનો વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. આ ભારે વરસાદથી સંતરામપુર તાલુકાના ખેડાપાક કાકરાડા ડુંગરામાં ગત રાતે 2 વાગ્યાના અરસામાં 1 કાચું મકાન ધરાશાયી થતાં તેમાં સૂઈ રહેલા ઘરના વ્યક્તિઓ ઉપર કાટમાળ પડતા દટાઈ ગયા હતા, જેમાં 2 વ્યક્તિઓનું મોત થયું હતું અને 1ને ઈજાઓ થઈ હતી. એક જ હોટલના ઓનલાઈન અને ઝોમેટોના ભાવમાં હતો મોટો ફરક. ઝોમેટોએ આપ્યો જવાબ. એલન મસ્કે ટ્વિટરને ખરીદવાની ડીલ કેન્સલ કરી. મજૂરી કામ કરનારાના પુત્રને મળી 2.5 કરોડની શિષ્યવૃત્તિ. અમેરિકાની કોલેજમાં ભણશે. કેટરીના કેફે પતિ સાથે કોફી વિથ કરણમાં આવવા માટે ના પાડી. ભારતના પગલાથી રશિયાની તિજોરી ભરાઈ રહી છે. 3 મહિનામાં બન્યો રેકોર્ડ. કાલી પોસ્ટર વિવાદ. હવે લીનાને જીવનું જોખમ લાગે છે. કહ્યું ક્યાંય પણ સલામતી નથી. 70 રૂપિયા માટે FRI થઈ. કેસને 17 વર્ષ લાગ્યા. ખર્ચો થયો 20,000. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.